વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગત્યનો મુદ્દો લઈને આવ્યા છીએ. તો ધોરણ 10 ચેપ્ટર નંબર 11 રચના. અહીંયા મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર પ્રમેયની જેમ એક રચના ફરજિયાત 4 ગુણમાં પૂછે છે. જેમ પ્રમેય છે, આગળના વિડિયોમાં આપણે બે પ્રમેય સાબિત કર્યા હતા જે 4 ગુણમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ એમ્પી પ્રમેય હતા. એવી જ રીતના આજે આપણે આ વિડિયોની અંદર એક રચના છે એ જોવાના છીએ. અને આ રચના બોર્ડની પરીક્ષામાં ફરજિયાત 4 ગુણમાં પૂછાય છે. તમે મિત્રો અહીંયા મારી સાથે વિડિયો જોઈ અને દોરતા જશો એટલે તમને ફરજિયાત રચના આવડી જશે, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ મળી શકે. હું નિરાતે કહેતો જઈશ અને દોરતો જઈશ, એ પ્રમાણે તમે ત્યાં તમારી નોટબુકમાં પણ વિડિયો જોઈને રચના દોરજો. આજે આપણે આ વિડિયોની અંદર રચના નંબર 11.1 જે ઉદાહરણમાં રચના આપી છે એમાંથી પૂછાતી પણ એના નામ બદલાઈ નાખે છે, માપ બદલાઈ નાખે. અહીં આપણે રચના છે 11.1. 11.1 રચના શું કહે છે? રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું. રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું આ રીતની પૂછાઈ શકે, અથવા તમને બીજી રીતે પૂછાય માપ આપીને. અહીંયા માપ નથી આપ્યા, માપ ન આપે તો તમારી ઈચ્છા પ્રમાણે એ યોગ્ય માપ લઈ અને તમે રચના દોરી શકો. અને માપ આપેલું હોય ત્યારે જે માપ આપ્યું હોય એ જ પ્રમાણે રચના દોરવાનો. 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી, અહીંયા માપ આપ્યું 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી, તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો, બંને ભાગ માપો. હવે અહીંયા આપણે આ રચના દોરીએ તો અહીંયા આપણે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ, તો 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. હવે અહીંયા સ્કેલની મદદથી, અહીંયા સ્કેલની મદદથી તમારે 7.6 સેમીનો રેખાખંડ દોરવો. મેં અગાઉ દોરી રાખ્યો છે આ રેખાખંડ છે, હા 7.6 સેમી તમારે સ્કેલ રાખી અહીંયા 0 રાખવાનું અને લંબાઈ માપી લેવાનું. અહીંયા 0 અને અહીંયા 7.6. તો સૌ પ્રથમ તમારે 0 રાખી 0 થી 7.6 સેમીનો લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. તો પહેલા પહેલા તમે પરિકર પેન્સિલની મદદથી તમારે રચના દોરવાની છે. તો પહેલા સ્કેલ લઈ અને એક 7.6 સેમીની તમે રેખાખંડ દોરી લો. મિત્રો રેખાખંડ દોરાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. હવે 7.6 સેમીનો રેખાખંડ દોર્યો, હવે આગળ આપણે વધીએ. તો અહીંયા આપણે કિરણ દોરવાના છે, કિરણ BX અને કિરણ AY, કોઈ પણ તમે કિરણ બે દોરવાના છે. હવે કિરણ દોરીએ એટલે અહીંયા ખૂણો બનશે, બે જગ્યાએ ખૂણો સર કરીએ અને રચનામાં આપણે અનુકૂળતા આવે એટલા માટે હું 60નો ખૂણો બનાવું છું. એવું જરૂરી નથી કે અહીંયા 60નો ખૂણો જ બનાવો, પણ આપણે બે ખૂણા સરખાવીએ, માપ સરખાવીએ, ભાગ વ્યવસ્થિત આવે એટલા માટે હું તમને અહીંયા ખૂણો દોરું છું. આ પ્રમાણે તમે ખૂણો દોરવાનો, પહેલા યોગ્ય ત્રિજ્યા લઈને પરિકર ખોલવાનું, મારી સાથે દોરતું જવાનું છે જેથી તમને આવડી જાય. સૌ પ્રથમ તમારે યોગ્ય ત્રિજ્યા લઈ અને ખૂણો બને છે અહીંયા રાખવાનું, યોગ્ય ત્રિજ્યા, આ યોગ્ય ત્રિજ્યા લઈ અને આપણે દોર્યું આ રીતે, એવું છે. બે જગ્યાએ ઉપરની છે યોગ્ય ત્રિજ્યા, અહીંયા જેટલી ત્રિજ્યા લીધી એટલી ત્રિજ્યાને અહીંયા દોરવાનું છે, યોગ્ય ત્રિજ્યા લઈને આપણે રચના કરી. હવે અહીંયા કેન્દ્ર રાખી અહીંયા બે જગ્યાએ, અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ, અહીંયા કેન્દ્ર રાખી, અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ. પાછું કહી દો મિત્રો, અહીંયા કેન્દ્ર રાખી અને એક ચાપ, અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ. આ રીતનું થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા કિરણ દોરી નાખવાના છે. આ રીતના
dx કિરણ અહીંયા જે આપણે બિંદુ હતું આમાંથી પસાર થતું એવું જ અહીંયા બિંદુ છે એમાંથી પસાર થતું કિરણ આ રીતના કિરણ ay અને ay અને bx કિરણ દોરવાના છે તો આ રીતનો 60 નો ખૂણો બનશે બે જગ્યાએ ખૂણો સરખો છે એવું ફરજિયાત નથી જરૂરી કે સમાન ખૂણો થાય 60 નો દોરો પણ તમને અનુકૂળતાને દોરવામાં સરળતા રહે એટલા માટે મેં આ પ્રમાણે દોર્યું છે હવે તમારે સૌપ્રથમ યોગ્ય ત્રિજ્યા લેવાની આટલો કિરણ દોરાય જાય પછી પાછો પરિકર લેવાનો છે પરિકરની અંદર યોગ્ય ત્રિજ્યા તમને અનુકૂળ હોય ત્રિજ્યા યોગ્ય ત્રિજ્યા તો એટલે ત્યારે માપવાની નથી પણ આપણને જે અનુકૂળ આવે એ ત્રિજ્યા લઈ અને અહીંયા રાખી અને ક્રમશઃ ચાપ મારી જાવ છે એક આ રીતે અહીંયા રાખી બીજી અહીંયા રાખી ત્રીજી અહીંયા રાખી ચોથી અહીંયા રાખી પાંચમી અહીંયા રાખી છઠ્ઠી સાતમી અને આઠમી ચાપ બી ઉપર આપણે આઠ ચાપ મારી અહીંયા આપણે નામ આપી દઈએ પહેલી ચાપ મારી અહીંયા બી વન બીજી ચાપ લઈને બી ટુ ત્રીજી ચાપ ને બી થ્રી ચોથી ચાપ ને બી ફોર પાંચમી ચાપ ને બી ફાઈવ બી સિક્સ બી સેવન બી એટ આઠ ચાપ મળી કારણ કે આપણે પાંચ જે માર્ક્સ નો ગુણોત્તર જોઈએ છે નીચે આપણે એ જ માપ રાખ્યું છે અનુકૂળ ત્રિજ્યા અહીંયા જ્યાં એ જ માપ માપ બદલાવ નથી એનું એક પરિકર ખુલ્લું રાખવાનું અહીંયા જ રાખી પહેલી ચાપ આમ રાખી બીજી ચાપ ત્રીજી ચોથી પાંચમી ચાપ કરે છે એ જ માપ રાખે નીચે અહીંયા પહેલી ચાપ બીજી ત્રીજી ચાપ ચોથી પાંચ આ પાંચ ચાપ મેરી અહીંયા પણ નામ લખી લખીએ નામ લખીએ એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ આ પાંચ ચાપ બની ગઈ હવે આપણે જોવાનું છે મિત્રો અહીંયા આઠમી ચાપ બી એટ બી એટ અને અહીંયા પાંચમી ચાપ એ ફાઈવ હવે એ ફાઈવ અને બી એટ એટલા માટે પાંચ જેમાં પાંચ એટલે અહીંયા પાંચ મિત્ર પાંચ જેમ આઠ નો ગુણોત્તર કીધો છે પાંચ જેમ આઠ એટલે અહીંયા નું બિંદુ છે એ ફાઈવ અને અહીંયા આઠ નું કીધું છે એટલે બી એટ પાંચ જેમ આઠ એટલે બી ફાઈવ સોરી એ ફાઈવ અને બી એટ ને જોડવાના છે તો આપણે જોડીએ આ બી એટ અને એ ફાઈવ આ રીતના એ ફાઈવ અને બી એટ ને જોડી દીધા અહીંયા જે આપણું આ આ બિંદુ એના નામ આપી દઈએ ઓ આ બે ને જોડ્યા એ ફાઈવ અને બી એટ આ રીતના જોડી દેવાના અહીંયા બિંદુ આવે છે એને નામ આપી દઈએ ઓ તો આ ભાગ છે પાંચ સેમીનો અને પાંચ જે માર્ક કીધા પાંચ ને આઠ અને તમારે એટલો માપી લેવાનો અહીંથી એટલો સ્કેલ લઈને માપી લેવાનો આ આપણે જે ભાગ થઈ ગયા એ પાંચ જે માર્ક ના ભાગ પડ્યા છે હવે તમે સ્કેલ લઈને અહીંથી એટલો અંતર છે એ માપી લેવાનો અને અહીંથી એટલો અંતર છે સ્કેલ લઈને માપી લેવાનો કેટલા સેમી થઈ છે એ જોઈ લેવાનું હવે આપણે મુદ્દા લઈએ રચનાના મુદ્દા તો મુદ્દા પણ બહુ સહેલા છે જે આપણે દોર્યું એ જ પ્રમાણે આપણે લખી જવાનું છે પહેલા શું દોર્યું પછી શું દોર્યું એ જે જે આપણે દોર્યું એ પ્રમાણે આપણે મુદ્દા લખીએ તો પહેલો મુદ્દો છે 7.6 સેમી નો રેખાખંડ એબી દોરો પહેલા વેલા આપણે 7.6 સેમી નો રેખાખંડ દોરો એ બી રેખાખંડ મેં તમને સ્કેલ લઈને કીધું પહેલા વેલા 7.6 સેમી ની રેખા દોર એ આપણે રેખા દોરી ત્યાર પછી આપણે આ કિરણ દોર બી એક્સ અને એ વાય
तो किरण को जो आप लिखिए यहां किरण by bx किरण bx और किरण ay दोनों के जे थी अपने आ किरण દોર્યો આ bx किरण દોર્યો અને ay किरण દોર્યો કે જેથી ખૂણો abx અને b ay समान मापना थाय આપણે ખૂણો દોર્યો હતો તો ખૂણો મે કેમ દોર્યો તો એ તમને ખ્યાલ છે અહીંયા રાખીને ચાપ પર પછી ચાપ પર કિરણ દોર્યો બે જગ્યાએ આપણે ખૂણો દોર્યો હતો તો કિરણ bx ને કિરણ ay દોરો કે જેથી abx ખૂણો એટલે આ ખૂણો abx આ ખૂણો અને બીજો ખૂણો છે bay આ BAY આ ખૂણો છે સમાન માપના છે ત્યાર પછી આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ b ને કેન્દ્ર રાખે અનુકૂળ ત્રિજ્યા લઈ b1 b2 b3 એવી આપણે ચાપ ગોઈ લીધી તો આપણે અહીંયા લખીએ અનુકૂળ ત્રિજ્યા લઈ b ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા b ને કેન્દ્ર રાખી b1 મેળવો ત્યાર બાદ b2 b3 b4 b5 b6 b7 b8 બિંદુ મેળવો આ જ મુજબ એને કેન્દ્ર લઈ એને કેન્દ્ર લઈ a1 મેળવો એને કેન્દ્ર લઈ a1 મેળવો ત્યારબાદ a2 a3 a4 a5 મેળવી હવે આપણે b ને કેન્દ્ર અનુકૂળ ત્રિજ્યા લઈ b ને કેન્દ્ર રાખી b1 મેળવ્યું પછી આપણે b1 ને કેન્દ્ર રાખી b2 b2 ને કેન્દ્ર રાખી b3 b3 ને કેન્દ્ર રાખી b4 આ રીતના બિંદુ આપણે મેળવ્યા તો બધું લખવાની જરૂર નથી ત્યારબાદ આ રીતના બિંદુ આપણે મેળવશું કેને કેન્દ્ર રાખી a1 મેળવ્યું ત્યાર પછી a2 a3 a4 મેળવ્યા હતા હવે આપણે કેને જોડ્યા તો કે અહીંયા મુદ્દો લખીએ ત્યાર પછીનો મુદ્દો આપણે b8 અને a5 તો અહીંયા આપણે લખ્યું તો a5 અને B8 રેખાખંડ દોરો આ રેખાખંડ દોરવાથી આપણો જે AB રેખાખંડ છે એનું વિભાજન થઈ ગયું આ ભાગ અને આ ભાગ બે ભાગ થઈ ગયા જે રેખાખંડ દોરો જે O બિંદુમાં છેદે છે બરાબર છે ઓ બિંદુમાં છેદે છે રેખાખંડ દોરવાથી આપેલ રેખાખંડના ભાગ ભેળા માટે આપેલ રેખાખંડ AB ના AB નું વિભાજન 5/8 ગુણોત્તરમાં થાય હવે આપણે આ બેને જોડ્યા તો અહીંયા એક ઓ બિંદુ આવ્યો ઓ બિંદુને કારણે રેખાખંડ AB નું કેમાં ગુણોત્તરમાં વિભાજન થાય 5/8 માં ગુણોત્તરમાં વિભાજન થાય છે આ ઓ બિંદુને કારણે આપેલ રેખાખંડ નું ઓ બિંદુને લીધે બે ભાગ પડી ગયા એ ભાગ કેટલા છે 5/8 તો મિત્રો શેલી રચના છે તમને આરામથી આવડી જશે વિડિયો જોઈને દોરતા જજો